બ્રેક બાદ આપનું સ્વાગત છે. કોંગ્રેસના પાટીદાર ધારાસભ્યો અમદાવાદ ખાતે આવેલા હાર્દિકના ઘરે પહોંચ્યા છે. હાર્દિક પટેલ અને ધારાસભ્યો વચ્ચે મુલાકાત થશે. ઉપવાસ આંદોલનની મંજૂરી અને ખેડૂતોની લોન માફીના મુદ્દે ચર્ચા થવાની સંભાવના છે. તો આ માટે કોંગ્રેસના પાટીદાર ધારાસભ્યો હાર્દિક પટેલના નિવાસસ્થાને હાર્દિક પટેલને મળવા માટે પહોંચ્યા છે. તો કોંગ્રેસે હાર્દિક પટેલના ઉપવાસ આંદોલનને સમર્થન આપ્યું છે અને તેના કારણે જે કોંગ્રેસના જે પાટીદાર ધારાસભ્યો છે તેઓ હાર્દિક પટેલને મળવા માટે પહોંચ્યા છે. જે રીતે એક બાજુ હાર્દિક પટેલના ઉપવાસને સરકાર મંજૂરી નથી આપી રહી, ત્યારે સરકાર વહેલી તકે મંજૂરી આપે તેવી કોંગ્રેસના ધારાસભ્યો માંગ કરી રહ્યા છે. પાટીદાર અનામત આંદોલન સમિતિના મુખ્ય કન્વીનર હાર્દિક પટેલે 25 ઓગસ્ટથી ઉપવાસ આંદોલનની શરૂઆતની જાહેરાત કરી દીધી છે, પરંતુ સરકાર દ્વારા કોઈ મેદાનની તેમને હજી સુધી ફાળવણી કરવામાં આવી નથી. પોતાના ઘરની બાજુમાંથી ઉપવાસ કરવાના હતા, પરંતુ ત્યાં પણ તંત્રના દબાણને કારણે સામાયણ હટાવવાની ફરજ પડી. આજે કોંગ્રેસના ધારાસભ્યોએ મુખ્યમંત્રીને મળવાનો સમય માંગ્યો હતો, ના મળી શક્યા. નાયબ મુખ્યમંત્રીને મળ્યા. આપણી સાથે વાત કરવા માટે જોડાયા છે કિરીટભાઈ પટેલ, કે જેઓ પાસના પૂર્વ કન્વીનર છે અને પાટણના ધારાસભ્ય છે. વાત કરું છું તેમની સાથે. કિરીટભાઈ, હાર્દિકના નિવાસસ્થાને આજે એક બેઠક, કયા મુદ્દો સરકાર દ્વારા લોકશાહીનું ખૂન થઈ રહ્યું છે, કાયદાની સરેઆમ અવગણના થઈ રહી છે, ગેરકાયદેસર રીતે ફરિયાદો કરવામાં આવી રહી છે. પાસના કન્વીનરો ઉપર 2.5 વર્ષ પહેલાની જે ફરિયાદ હતી એ ફરિયાદનો આધાર લઈને અત્યારે ધરપકડ કરવામાં આવી રહી છે. કોઈપણ સમાજનો યુવાન હોય, કોઈપણ વ્યક્તિ હોય, સમાજને ન્યાય આપવા માટે, ખેડૂતોને ન્યાય આપવા માટે જ્યારે ઉપવાસ આંદોલન કરતો હોય એનો બંધારણીય અધિકાર છે. બંધારણીય કોઈપણ વ્યક્તિને બંધારણની અંદર એના ફંડામેન્ટલ જે મૂળભૂત અધિકારો છે એની અંદર જોગવાઈ કરી છે આંદોલન કરવાની. અને છતાં પણ જો સરકાર દ્વારા પરમિશન ના આપવામાં આવતી હોય, આંદોલન રોકવામાં આવતું હોય અને ઉપરથી જે આવું આંદોલન કરતા હોય શાંતિપ્રિય રીતે, તો એના ઉપર પોલીસ ફરિયાદ કરવામાં આવતી હોય. ખરેખર જો આવું ચાલશે તો ટૂંક સમયની અંદર ગુજરાતની અંદર નહીં પણ ભારતની અંદર સર્વમુખ અત્યારશાહી આવશે. લોકશાહી બચાવવી હોય તો અમારે હાર્દિક પટેલને સપોર્ટ આપવો પડે. ખેડૂતોને બચાવવા હોય, વિદ્યાર્થીઓને બચાવવા હોય, ગુજરાતનું શિક્ષણ બચાવવું હોય, તો અત્યારે જે સરકારની નીતિ ચાલી રહી છે એની સામે અવાજ ઉઠાવવા માટે હાર્દિક પટેલ જે કામ કરી રહ્યા છે અને સપોર્ટ આપવા માટે આજે અમે બધા અહીં આવ્યા છીએ. ખાસ કરીને વાત કરીએ તો હાર્દિક છેવટે કોંગ્રેસની સાથે જોડાયા નથી, કોંગ્રેસના ધારાસભ્યો હાર્દિકના ઘરે આવ્યા. કોંગ્રેસ મોટી, હાર્દિક મોટો, સમાજ મોટો. અન્યાય જે થઈ રહ્યો છે, જે કોંગ્રેસના ધારાસભ્યો હાર્દિક જોડે જોડાઈ રહ્યા છે એ હાર્દિક જોડે નહીં પણ હાર્દિકની જે વિચારધારા છે એ વિચારધારા સાથે જોડાઈ રહ્યા છે. સરકારની જે નીતિ છે એ નીતિના વિરુદ્ધમાં જોડાઈ રહ્યા છે અને સમાજને, લોકોને ન્યાય અપાવવા માટે, ખેડૂતોને ન્યાય અપાવવા માટે જોડાઈ રહ્યા છે. આ હતા કિરીટભાઈ પટેલ. આપણી સાથે જોડાયા છે સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોર, તેમની સાથે વાત કરીશું. ચંદનજી, હાર્દિકના ઘરે મીટિંગ, કયો એજન્ડા? તમે પાટીદાર સમાજ નથી આવતા, ઠાકોર સમાજના પ્રતિનિધિ છો, શા માટે હાર્દિકના ઘરે મીટિંગ કોંગ્રેસના ધારાસભ્ય તરીકે? આજે આ ગુજરાતમાં એક હથ્થું શાસન ચાલી રહ્યું છે. ખેડૂત દુઃખી છે, વેપારી દુઃખી છે, આમ આદમી પણ દુઃખી છે. અને આજે હાર્દિકભાઈ પટેલ જે ઉપવાસ ઉપર ઉતરવા માટે જે જગ્યાનો જે કરી રહ્યા છે એ જગ્યા સરકાર આપતી નથી. જીએમટીસી ગ્રાઉન્ડ એક સમયમાં ફ્રી આપતી હતી સરકાર, આજે હાર્દિક પટેલને કેમ નથી ઉપવાસ ઉપર બેહવા દેતો? એમાં સરકારને ક્યાંક ને ક્યાંક ખોટ છે. એ સપોર્ટ માટે અમે હાર્દિક પટેલને મળવા માટે આવ્યા છીએ. વાત તો આ હતા કોંગ્રેસના ધારાસભ્યો જેઓ હાર્દિક પટેલ સાથે આજે બેઠક કરશે અને ક્યાંક ને ક્યાંક હાર્દિકને ઉપવાસ માટે જે સ્થળની ફાળવણી થતી નથી તેની રણનીતિ નક્કી કરવામાં આવશે. કહી શકાય કે કોંગ્રેસના ધારાસભ્યો સીધી રીતે હાર્દિકને ઉપવાસ માટે સમર્થન કરી રહ્યા છે. કેમેરા પર્સન એસપી શર્મા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ.